નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તહેદ સ્વાદ કરું છું મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સએપ ગ્રુપ વેલી ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન અમ કુ મિત્રો હશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂ કર્મચારી પેન્શન ધારકો બાબતે હર અપડેટ મળતી રહેશે ડીએ ડીઆરએ ચેનલના તો કોઈ પણ ઉપયોગી બને તમામ તમામ ચેનલ પૂર્વ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન બટન દબાણ ભૂલશો નહીં ચાલો વિધાન મિત્રો વધારે સમયને બગડતા આપણે શરૂઆત કરું છું તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી મળવા જઈ રહી છે કેન્દ્ર સરકારને આઠમા પગાર પછી રચનાનો પ્રસ્તાવ મળ્યો છે જેનાથી કર્મચારીઓને પગાર પગારબધ્ધા અને પેન્શન વધારો થવાની આશા છે તો મિત્રો તેના વિશે વાત કરીશું વધારે સમયને બગડતા આપીને શરૂઆત કરું છું તો મિત્રો ત્યારે દેશમાં સાતમા પગાર પંચમાં અમલમાં છે અને દોઢ વર્ષ પછી આઠમું પગાર પંચ લાગુ થવાનું છે કેન્દ્ર સરકાર દર દર વર્ષે નવું પગાર પંચ લાગુ કરે છે જાન્યુઆરી બે સોળમાં સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું હોવાથી આઠમા પગાર પંચ ભલામણ જાન્યુઆરી બે સો લાગુ થઈ શકે છે એવી વાતો એવી વાતો ચાલી રહી છે કેન્દ્રની મો મોદી સરકાર ટૂંક સમયમાં આગામી પગાર પંચની તૈયારીમાં શરૂ કરી કરી શકે છે અને આગામી બજેટમાં પણ આ અંગે કેટલીક જાહેરાત કરવામાં આવી શકે છે આ કમિશન સરકારી કર્મચારીઓ માટે ખુશી અને સમાચાર આવી રહ્યા છે બે હજાર ચોવીસનું સંપૂર્ણ બજેટ પહેલાં કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચની રચના કરવાનો વિચાર કરી રહ્યો છે આ પંચનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને માટે મૂળભૂત પગાર ભથ્થો પેન્શન અને અન્ય લાભોનું મૂલ્યાંકન કરવાનું છે બે હજાર ચોવીસ પછીનું બજેટમાં ત્રેવીસ જુલાઈ આવશે છ જુલાઈ રોજ કેબિનેટ સચિવને લખેલા પત્રમાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને કામદારોનો સંઘ બજેટ બે હજાર ચોવીસ પહેલાં ઘણી માગણીઓ કરી છે આત્મા પગાર પંચ તાત્કાલિક બંધારણ નવી પેન્શન યોજના એટલે કે એનપીએસ રદ કરો અને તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ઓપીએસ પુનઃસ્થાપિત કરો કર્મચારી અને પેન્શનરો કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન સ્ટે કરવામાં આવેલા અઢાર મહિનાનું ડીએડીઆર મુક્ત કરવામાં હાલના પંદર વર્ષની જગ્યાઓ અને બાર વર્ષ પછી પેન્શનના કમ કમ્યુટેડ ભાગને પુનઃસ્થાપિત કરવા કર્મચારીના પગારમાં કેટલો વધારો થશે તો મિત્રો આત્મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારવાની સાથે તેમના પગારમાં પણ વધારો કરવામાં આવશે ફિટમેન્ટ ફેક્ટર એ મુખ્ય સૂત્ર છે જે આઠમા પગાર પર હેઠળ કર્મચારીઓના વેતન અને પે મેટ્રિક સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે તો મિત્રો આ વિ નવી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં